અને 80 કાર્યક્રમ વર્ષ દરમિયાન કર્યા અને તેમાં 84 સ્કૂલ્સમાં ટ્રેનિંગ સેમિનાર કર્યા, કોલેજીસમાં ટ્રેનિંગ માટે સેમિનાર આપ્યા. ટ્રાફિક ગવર્નન્સના ત્યાં તે વખતે 2003માં અમે 1 સ્ટાન્ડર્ડથી છોકરાઓને ટ્રાફિક ગવર્નન્સના પ્રોગ્રામો કરીને બતાવતા હતા, પ્રોજેક્ટર દ્વારા બતાવતા હતા, ટ્રેનિંગ દ્વારા સમજાવતા હતા. પણ હવેથી છેલ્લા લગભગ 10 વર્ષથી અમે 5th સ્ટાન્ડર્ડથી લઈને છોકરાઓને સમજાવવા આવે છે. ભાઈ 5મા ધોરણના છોકરાઓ એટલે કે 5th સ્ટાન્ડર્ડના છોકરાઓ 6મા આવે, 7મા તો વેહિકલ લઈને જતા રહી છે અને પેરેન્ટ્સને બહુ જીત કરે છે, તો એ લોકોને અવેરનેસ આવે કે ભાઈ આ મારી હિંમત નથી વેહિકલ ચલાવવાનો. એવા નાના નાના તો ઘણા બધા એક્ઝામ્પલ છે. પણ અમે મોટા ભાગે જેવું કે ઇન્ડસ્ટ્રીઝમાં મોટી ટ્રકો વપરાતી હોય છે લોડ કરવા માટે, અનલોડ કરવા માટે, તો એ લોકોને ટ્રાફિકને લગતા સૂચનો અને જે સેમિનાર હોય એ કરીએ છીએ. એ લોકો ડ્રાઈવર્સને ટ્રાફિક માટે ડ્રાઇવિંગ કરવા માટેના શું નિયમોનું પાલન કરવું જોઈએ, એ લોકોની હેલ્થ માટેની શું કેર લેવી જોઈએ, ડિસિપ્લિન કેવા હોવા જોઈએ, એ માટેની અમે સૂચનો અમે સેમિનાર દ્વારા, ટ્રેનિંગ દ્વારા ઇન્ડસ્ટ્રીઝમાં જઈને આપીએ છીએ. અને રોડ પર પણ ટ્રાફિક વીક દર વર્ષે જેમ જાન્યુઆરીમાં આવે છે કે ત્યારે આપણે તે ટ્રાફિક વીકનું ઉદ્ઘાટનથી સમાપન લઈને જે એક વીક અમને આપે છે આપણે સરકાર, તો એમાં ઘણા બધા પ્રોગ્રામો એમાં આવરી લઈએ છીએ અને દરરૂપી બધાને ગુલાબ અને હેન્ડબેલ્ટ એવી આપીએ છીએ અને એમને સૂચન કરે છે કે તમે આ ટ્રાફિકને બંધ કરો છો કે નહીં કરો ટ્રાફિક. અને આપણે જ્યારે ઘરમાંથી ઉતરીએ છીએ તો પહેલાં કોઈ પણ જગ્યાએ જવું હોય તો પહેલાં કોને ફેસ કરવાનું, મંદિરે જવું હોય તો ભગવાનની ફેસ થાય, પહેલાં ટ્રાફિક ફેસ થાય. સ્કૂલે જવું હોય તો પહેલાં વેહિકલ ઘરમાંથી નીકળે એટલે વેહિકલ લઈને નીકળે, સામે બીજું વેહિકલ જ દેખાય. આપણને કોઈ જે કામ કરવું હોય પહેલાં ટ્રાફિક ફેસ કરો પછી તમારા કામ પર જાઓ. એટલે ટ્રાફિકના રૂલ્સ રેગ્યુલેશન આપણે આપણાથી જો પાલન નહીં કરીએ અને પાલન કરીએ તો બધા પાલન કરશે અને ફક્ત રોડ પર થતા એક્સિડન્ટો આમ તો દર વર્ષે ધીમે ધીમે ઘટાડો થઈ જ રહ્યો છે. અવેરનેસ આવી રહી છે, પબ્લિકમાં હજી વધારે અવેરનેસ આવી રહી એવી ઈચ્છા ધરાવીને અમે આ ઉદ્યોગ 2017-18માં ચેમ્બર દ્વારા મને સ્ટોલ આપવામાં આવ્યો છે અને હું ચેમ્બરની ટ્રાફિક સેલની ચેરપર્સન છું. અને ઘણા બધા કાર્યક્રમો એમાં ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. આ વર્ષે પણ અમે લોકોએ ટ્રાફિક ડ્રોઈંગ કોમ્પિટિશન ઓપન ફોર ઓલ સ્કૂલ્સની કરી પીટી સાયન્સ કોલેજમાં, એનો પણ બહુ સારો પ્રતિભાવ મળ્યો. એની બધી જે ડ્રોઈંગ શીટ વિનર છોકરાઓની 80-90 જેવી છે એ બધી લેમિનેટ કરીને અહીંયા ઉદ્યોગમાં પ્રેઝન્ટ કરવામાં આવી છે, જેથી કરીને લોકો જોઈ કે આ છોકરાઓ પણ આટલું ફાઇન ડ્રોઈંગ કરે છે અને ડ્રોઈંગમાં એ લોકોનો મેસેજ જે પાસ કરે છે કે જાગૃતતા છોકરાઓમાં છે તો આપણામાં પણ કેમ નહીં. અને પબ્લિક દ્વારા પણ સારો એવો પ્રતિભાવ મળી રહ્યો છે કે ભાઈ અમે પણ અમારી પાસે કોઈ પણ ટ્રાફિકને લગતી સમસ્યા હશે તો તમારો ચોક્કસ સંપર્ક કરશું અને અમે અમારા તરફમાં ચોક્કસ એવી કોશિશ કરશું કે એમનું જે સમસ્યા છે એનું સમાધાન લાવી શકીએ. તમે જેમ કહ્યું તેમ 29 તારીખ ટ્રાફિક સપ્તાહનું કંઈ આયોજન કરવામાં આવનાર છે, તો એ કયા કયા આયોજનો છે અને શું છે એ વિશે અમે આના દર્શક મિત્રોને જણાવ્યું. આયોજનોમાં લગભગ અમે સ્કૂલ અને ઇન્ડસ્ટ્રીઝમાં જ પ્રોગ્રામ કરવા માંગીએ છીએ. એક તો એક કોલેજમાં જઈને પહેલાં તો સાયકલનું અમે આ વખતે મૂળ જડપેલું છે કે 2-2.5 કિલોમીટરની એરિયામાં જે રહેતા હોય તો સ્કૂલ કોલેજીસ કે ટ્યુશન્સ જાય તો સાયકલનો ઉપયોગ કરે, એટલે આપણે જે એન્વાયરમેન્ટનો પણ કામ થઈ જાય, આપણી હેલ્થ પણ સારી રહે, છોકરાઓને સાયકલ ચાલે એટલે થોડી એક્સરસાઇઝ મળે, તો એ લોકોનું બ્લડ સર્ક્યુલેશન, એ લોકોને મેમરી પાવર અને સ્કૂલની સ્ટડીઝ પણ સારી રીતે કરી શકે. અને બીજું અમે ઇન્ડસ્ટ્રીઝમાં વર્કર્સ માટે આ વખતે કરવા જઈ રહ્યા છે કે જે કારીગરો હોય છે, લેબર હોય છે, એ લોકો અર્લી મોર્નિંગ 7 o'clock પાળી ચેન્જ થતી હોય છે ઇન્ડસ્ટ્રીઝમાં, તો ત્યારે અંધારામાં સાયકલ ચાલીને આવે તો એ લોકોને રિફ્લેક્ટર અમે ફ્રીમાં આપીને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝની સાથે વાત ચાલી રહી છે. અને ત્યાં જઈને અમે સવારે અને સાંજે 7 વાગે જે વર્કર્સ ડ્યુટી પર જતા હોય એ લોકોની સાયકલ પર અમે રિફ્લેક્ટ કરવા આવીશું. અને અમારું માનવું છે કે સિટીમાં તો થતા જ હોય છે પણ હાઈવે ઉપર ખૂબ જ એક્સિડન્ટ થતા હોય છે, તો એ માટે કંઈ તમે વિચાર્યું છે કે જ્યાં આપણે હાઈવે ઉપર જઈને કોઈ કાર્યક્રમ કરવા જોઈએ? આથી હા, વિચારેલું છે. અત્યારે હમણાં જ અમારે એક જણ આ સાથે વાત થઈ કે તમે કામરેજ પર આવો અને ત્યાં ઘરી જુઓ, વડોદરા પર આવો અને ત્યાં જુઓ અને ત્યાં અમને તમે સહાય કરો, તો અમે અત્યારે પ્લાન કરી જ રહ્યા છે કે એવા હાઈવે પર પણ જઈએ. અને એ જ કહે છે કે જે ઇન્ડસ્ટ્રીઝમાંથી હેવી લોડ થયેલી ટ્રક્સ
છે એ લોકોને ત્યાં જ અમે ટ્રેનિંગ આપીએ કે તમે હાઈવે પર કેવી રીતે ફોલો કરો, કેવી રીતે ટ્રાફિક મેન્ટેન કરો. એ કોશિશ ચાલી રહી છે અને અમારા ખૂબ જ સારી વાત છે. આ ટ્રાફિક અવેરનેસ માટેના આ કાર્યક્રમ આપ કરી રહ્યા છે, ખૂબ અભિનંદનની વાત છે. આપણે જે ટ્રાફિકની વાત કરતા હતા તો જે પેરેન્ટ્સ છે અને જે સ્ટુડન્ટ્સ છે ખાસ કરીને એને તમે શું સંદેશો આપશો ટ્રાફિક માટે, તો ટ્રાફિકમાં શું ધ્યાન રાખવું જોઈએ, ઘરેથી નીકળો ત્યારે તમારે શું વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ, હેલ્મેટ પહેરવી જોઈએ, નન પહેરવી જોઈએ, એવું બધું. બહુ નાની નાની વાત ટીપ્સ છે છોકરાઓ માટે, જે છોકરાઓ પેરેન્ટ્સની બહુ આંખ ખોલી નાખે છે કે હા યાર આ છોકરાઓને આટલું જ્ઞાન છે ને અમને નથી. જ્યારે વ્હીકલ ચલાવતા હોય ને ફોર વ્હીલર તો મોબાઈલ, ટુ વ્હીલર ચલાવતા હોય તો પણ મોબાઈલનો યુઝ કરતા હોય, અને મોબાઈલના ધ્યાનમાં ને ધ્યાનમાં તમે ક્યાં વ્હીકલ કોની સાથે ઠોકાઈ જાય છે, શું એક્સિડન્ટ થાય છે એનું ધ્યાન નથી રહેતું. એ અમે પિક્ચર દ્વારા સ્કૂલોમાં બતાવીએ છીએ છોકરાઓને, એટલે વ્યવસ્થિત એ લોકોને બરાબર મેસેજ પાસ થાય. અને બીજું તમે શું કહો, જે એટલે છોકરાઓ હેલ્મેટ નથી પહેરતા. હા, હેલ્મેટ હેલ્મેટ એટલે બહુ ઘણા બધા એવા નિયમો છે, હેલ્મેટ પહેરવાના, કે વ્હીકલ કેટલી ઉંમરે ચલાવવાનું, વ્હીકલ કેવી રીતે ચલાવવાનું, સીટ બેલ્ટ પહેર્યો છે કે નહીં, નાના મોટા જે કંઈ નિયમો છે એ બધા છોકરાઓને અમે સ્કૂલમાં શીખવેલે છોકરાઓને એવું કહેવામાં આવશે કે તમે તમારા પેરેન્ટ્સ આવી ભૂલ કરે તો રોકો, નહીં તો જો તમારા ફેમિલીમાં કેટલી તકલીફ આવી જાય છે, કેવી રીતની તકલીફ આવી જાય છે એ અમે એમને પ્રેઝન્ટેશન દ્વારા બતાવીને મેસેજ બતાવીશું. ખૂબ સરસ આપણું ટ્રાફિક સપ્તાહનો